धारासभ્ય વિજીભાઈ ઠુમરે દામનગર શહેરીજનોની સમસ્યા સાંભળી હતી અને તમામ સમસ્યાઓના ઉકેલની ખાતરી આપી હતી। धारासभ्य વિજીભાઈ ઠુમરે દામનગર શહેરીજનોની સમસ્યા સાંભળી હતી અને તમામ સમસ્યાઓના ઉકેલની ખાતરી આપી હતી। દામનગર શહેરીજનો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે પ્રાથમિક સુવિધા આપવામાં ઊણા ઉતરી રહેલ પાલિકાએ ઉકેલવાના પ્રશ્નો ધારાસભ્ય વિજીભાઈ ઠુમર સમક્ષ શહેરીજનોએ રજૂ કર્યા હતા। શહેરીજનોએ જે સમસ્યાઓ રજૂ કરી હતી તેમાં ખોડિયાર ચોક રોકડિયા હનુમાનજી મંદિર ખાતે ધારાસભ્ય વિજીભાઈ ઠુમરે શહેરીજનો અને વેપારીઓની વિવિધ સમસ્યા, રોડ, રસ્તા, વીજળી, ઢોળા પાણી, મૃત પશુઓનો નિકાલ, એસટી પરિવહન, રેવન્યુ, આર્થિક પછાત વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા, જાહેર સ્ટ્રીટ લાઇટ, નિયમિત સફાઈ કરવાની માંગ ઉઠી હતી। દામનગર શહેરની મુખ્ય બજારોમાં વારંવાર ખાડાઓ ખુલ્લી રહ્યા છે। ગેસ એજન્સીએ રકમ ચૂકવી છતાં રસ્તા રિપેર કરાતા નથી। ઠાંસા રોડ મફત લોટ જવાના રસ્તાને રિપેર કરી સ્ટ્રીટ લાઇટ મૂકવાની માંગ કરવામાં આવી હતી। દામનગર શહેરને વિદ્યાર્થીઓ, દવાખાના, સરકારી કામકાજ માટે પ્રાથમિક સુવિધા, એસટી પરિવહન સમયસર કરવાની માંગ, દામનગર પાલિકાએ વ્યવસાય વેરામાં 5 ગણો વધારો કર્યો તે રદ કરાવો, જાતિ આવકના દાખલાઓ માટે જનસેવા કેન્દ્ર, ખોડિયાર ચોકથી ગજેન્દ્ર મિલ સુધી ખોડિયારનગર પટેલ શેરી ઊંડપા સહિતમાં વીજળો વોલ્ટની સમસ્યાનો ઉકેલ લાવવો, ખોડિયારનગર અને ખેડૂતોને કાયમી રસ્તો, ઠાંસા રોડ મફત પ્લોટને જરૂરી સ્ટ્રીટ લાઇટો સહિત મહુવા સુરત ટ્રેનનો સ્ટોપ જેવી સુવિધા માટે લેખિત રજૂઆત કરવામાં આવી હતી। પ્રાથમિક સુવિધાઓમાં જાહેર ટોયલેટ, સીસીટીવી મૂકવા, મુખ્ય બજારોના રસ્તા નિયમિત સફાઈ તેમજ જિલ્લા મથકે અવર જવર માટે એસટી પરિવહન જેવી સમસ્યા રજૂ કરી યોગ્ય ઉકેલ કરવા માંગ કરવામાં આવી હતી। શહેરીજનોની આ તમામ સમસ્યાઓની ધારાસભ્ય વિજીભાઈ ઠુમરે વહેલી તકે ઉકેલની ખાતરી આપી હતી।